गुजरात विधानसभाની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગી શકે છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ છે। તેઓ છેલ્લા ઘણા દિવસોથી જાહેરમાં ભાજપના વખાણ કરી રહ્યા છે। પાર્ટી નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે। આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે તેઓ ચૂંટણી પહેલા પાર્ટી છોડી શકે છે। ભાજપની કાર્યશૈલીના વખાણ કરતા હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ નેતાગીરીને કોઈ કામ કરવા નેતાગીરી કોઈને કામ કરવા દેતી નથી। જો કોઈ તે કરવા માંગે છે તો તેને અટકાવવામાં આવે છે। ભાજપને શક્તિશાળી ગણાવતા તેઓ કહે છે કે દુશ્મનની શક્તિનો સ્વીકાર કરવો જોઈએ। ગુજરાતમાં ભાજપ મજબૂત છે। પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના સંપર્કમાં આવ્યા હતા। ત્યારબાદ તેઓ પાર્ટીમાં જોડાયા હતા। પાર્ટીએ તેમને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી હું પરેશાન છું। આ સંદર્ભે તેઓ પાર્ટીના મહામંત્રી કેસી વેણુગોપાલને પણ મળ્યા છે। કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે હાર્દિક પટેલની નારાજગીનું મુખ્ય કારણ ખોડલધામ ટ્રસ્ટના વડા નરેશ પટેલ સાથે પક્ષની વધતી જતી નિકટતા છે। નરેશ પટેલ પાર્ટીમાં આવશે તો હાર્દિક પટેલનું કદ ઘટશે, તેથી હાર્દિક પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી પાર્ટી નેતૃત્વથી નારાજ છે। પાર્ટીનું કહેવું છે કે નરેશ પટેલ સાથે અનેક રાઉન્ડની બેઠકો થઈ છે। કોંગ્રેસ નરેશ પટેલ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છના પટેલોને સૌરાષ્ટ્રમાં લાવવા માંગે છે। આ વિસ્તારના પટેલો 1995થી દરેક ચૂંટણીમાં ભાજપને મત આપતા આવ્યા છે। તો જે રીતે હાર્દિક પટેલના સૂર બદલાયા છે અને હાર્દિક પટેલના બાગી તેવર જોતા આગામી સમયમાં કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે। પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ પણ આ મામલે ચૂપ છે। પ્રદેશ નેતૃત્વને અનેક વખત મીડિયાએ સવાલો પૂછ્યા, પરંતુ પ્રદેશ નેતૃત્વ મગનું નામ મરી પાડતી નથી। અને આ જ બાબતે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને સાથે જગદીશ ઠાકોરની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટી મીડિયા સામે હાર્દિક પટેલ બોલે એટલે બીજા નેતાઓએ પણ બોલવું એવું કંઈ લખેલું નથી, અને જ્યારે પાર્ટી પોતાનું કામ કરશે અને પાર્ટી એમની પાસે જવાબ માંગશે, પાર્ટી પૂછશે, પાર્ટીને જે કરવાનું છે પાર્ટી કરી રહી છે। ટૂંકમાં હાર્દિક પટેલના નિવેદનોને ગંભીરતાપૂર્વક પાર્ટીએ પ્રદેશ નેતૃત્વે લીધા છે અને પ્રદેશ નેતૃત્વએ હાઈકમાન્ડને પણ જાણ કરી હોય એવું એમની વાતચીત પરથી લાગી રહ્યું હતું। ત્યારે આગામી સમયમાં હાર્દિક પટેલને સામે કેવા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ ગમે તે ઘડીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી અન્ય કોઈ પાર્ટી સાથે જોડાય એવી શક્યતા દેખાઈ રહી છે। કારણ કે જે રીતના તેમના નિવેદનો આવી રહ્યા છે, જે પ્રકારે પ્રદેશના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે, પ્રદેશ નેતાઓમાં ઈચ્છાશક્તિનો અભાવ હોવાનું અને નિર્ણય શક્તિનો અભાવ હોવાનું જણાવી રહ્યા છે, સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે કાર્યકારી પ્રમુખ હોવા છતાં પણ તેમને કોઈ કશું પૂછતું નથી અને પોતાની રીતે બધા નિર્ણયો કરી હાઈકમાન્ડની મંજૂરી લઈને જાહેરાત કરી દે છે, ત્યારે આ સંજોગોમાં કામ કરવું મુશ્કેલ બની ગયું છે। અને જે રીતે તેમને અલગ થલગ પાડવાની વૃત્તિ ધરાવી રહ્યા છે પ્રદેશ નેતાગીરી, ત્યારે આવનારા સમયમાં હાર્દિક પટેલ માટે કપરા ચઢાણો છે। પરંતુ જે પ્રકારનો હાર્દિક પટેલનો તેવર જોવા મળી રહ્યા છે એ આવનારા સમયમાં કોઈ અન્ય પાર્ટી અને ખાસ કરીને ભાજપમાં સામેલ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। કારણ કે જે પ્રકારના ભાજપની ફેવરના નિવેદનો કરી રહ્યા છે, ભાજપના વખાણ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે તેમના તેવર જ બતાવે છે કે તેઓ કોંગ્રેસ સાથે ગમે ત્યારે છેડો ફાડશે।